સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદના માડા ગામની 34 વર્ષીય મહિલાને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા સ્થાનિક તંત્ર સહિત જિલ્લા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. તો જિલ્લામાં બીજો પોઝિટિવ કેસ આવ્યો. હાલ કોરોનાની મહામારીને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉન વચ્ચે પણ કોરોનાનો બીજો પોઝિટિવ કેસ મળી આવ્યો હતો, જેમાં પ્રાંતિજના મોયદના માટા ગામની 34 વર્ષીય મહિલા કિરણબેન અનિલસિંહ રાઠોડ, કે જેઓની બીપીની તથા શ્વાસની તકલીફને લઈને હિંમતનગર ખાતે આવેલ આવિષ્કાર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તે દરમિયાન આવિષ્કાર હોસ્પિટલમાંથી જ સંક્રમિત થઈ હોવાની હોસ્પિટલમાં દાખલ મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં જણાઈ આવે છે. તો બે દિવસ પહેલાં જ આવિષ્કાર હોસ્પિટલમાં અરવલ્લી જિલ્લાની કોરોનાના પોઝિટિવ વૃદ્ધ મહિલાનું મોત થયું હતું, જેને લઈને આવિષ્કાર હોસ્પિટલના ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તો હોસ્પિટલમાં દાખલ 29 જેટલા દર્દીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આખી હોસ્પિટલને સેનિટાઈઝર કરવામાં આવી હતી, જેમાં આવિષ્કારમાંથી હિંમતનગર સિવિલમાં દાખલ 29માંથી 12 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં પ્રાંતિજના મોયદ માટા ગામની 34 વર્ષીય મહિલા કિરણબેન અનિલસિંહ રાઠોડનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિક તંત્ર સહિત જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. તો પ્રાંતિજ તલોદના પ્રાંત અધિકારી સોનલબા પટેરિયા, પ્રાંતિજ મામલતદાર એચપી ભગોડા, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર યાદવ, જિલ્લાના આરોગ્ય વિભાગના ડોક્ટર મોદી, પ્રાંતિજ પીઆઈ એમડી ચંપાવત સહિતનો કાફલો મોયદ પીએચસી ખાતે દોડી આવ્યો હતો. મિટિંગ યોજીને મોયદ માટા ગામે જઈને તપાસ હાથ ધરી હતી. મહિલાના સંક્રમણને થયેલ પરિવાર કુટુંબીના સભ્યો સહિત કુલ 23 જણાને સોનાસણ સાબર કોલેજ ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો મહિલાને પણ હિંમતનગર ખાતે આઇસોલેશનમાં મોકલી સારવાર હાથ ધરવામાં આવી છે, ત્યારે હાલ તો આરોગ્ય વિભાગ માટે ખરેખર મહિલા ક્યાંથી સંક્રમિત થઈ એ પણ એક સવાલ છે. જો ઘરેથી થઈ કે હોસ્પિટલમાંથી થઈ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.